नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ નજીકના મડુલી સર્કલ પાસે લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। સ્કૂલે જતી 5 વર્ષની માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ મોત। બાઇક સવાર દાદા અને માતાને ઈજા, ડ્રાઈવર ફરાર। ઘટના બાદ લોકોએ કર્યો ચક્કાજામ। પોલીસ તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર અને પોલીસ ફંડની ખાતરી આપતા લોકો શાંત થયા। અંગલેશ્વરના પિરામણ ગામ પાસે રેલવે અપલાઇનનો કેબલ તૂટ્યો। અજમેર બાંદ્રા મુંબઈ જતી ચાલુ ટ્રેન ઉપર કેબલ તૂટીને પડ્યો, કોઈ જાનહાનિ નહીં। 2 લોકલ ટ્રેન રદ કરવામાં આવી, 5 જેટલી સુપરફાસ્ટ ટ્રેનોને અટકાવાઈ। ઓવરહેડ ઇક્વિપમેન્ટ વાન રેલવે સ્ટાફે યુદ્ધના ધોરણે કેબલનું સમારકામ હાથ ધરી રેલ વ્યવહાર શરૂ કર્યો। અંગલેશ્વરની પ્રતિમ ચોકડી પાસે રોડની બાજુમાં પાર્ક કરેલ કારનો કાચ તોડી બ્રીફકેસની ચોરી। બ્રીફકેસમાં 25,000 રોકડા અને લેપટોપ મૂકેલ હતું। આજીવન જે પશુએ જીવન ગુજરાન કરવા સાથ આપ્યો તે દૂધ આપતી ભેંસ મરણ પામતા ટ્રેક્ટર વડે ખેંચી। ભરૂચ નજીક નર્મદા ચોકડીથી દહેજ તરફ જવાના રસ્તા પર આવેલ મડુલી સર્કલ પાસે વહેલી સવારે લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 5 વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું। જ્યારે બાઇક પર સવાર દાદા અને માતાને ઈજાઓ પહોંચી હતી। આવો ગંભીર અકસ્માત સર્જીને લક્ઝરી બસનો ડ્રાઈવર બસ મૂકી ફરાર થઈ ગયો હતો। બનાવના પગલે રોષે ભરાયેલા લોકોએ માર્ગ પર બેસીને ચક્કાજામ કર્યો હતો। જોકે પોલીસે લોકોને સ્પીડ બ્રેકર અને પોલીસ ફંડની ખાતરી આપતા લોકો શાંત થયા હતા। મળતી માહિતી મુજબ દાદા અને બાળકીની માતા 5 વર્ષની જ્યાનીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ બનાવ બન્યો હતો। ભોલાવની સોસાયટીમાં રહેતા દાદા મહેશ હરિભાઈ પટેલ અને માતા ડિમ્પુ પટેલ વચ્ચે બાઇક ઉપર ધ્યાની બેઠી હતી। નંદેલાવ બ્રિજ ઉતરતા લક્ઝરી બસના ચાલકે બાઇકને અડફેટમાં લેતા દાદા અને માતા વચ્ચે બેઠેલી ધ્યાની રસ્તા પર પટકાતા ગંભીર ઈજાના પગલે બાળકીનું મોત નિપજ્યું હતું। આવા કરુણ બનાવ બાદ લક્ઝરી બસનો ડ્રાઈવર બસ મૂકીને ભાગી ગયો હતો। ઈજાગ્રસ્ત દાદા અને માતાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા। આ ઘટનાના પગલે નજીકની સોસાયટીઓના રહીશોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી, જેના પગલે રહીશો રસ્તા પર બેસી ગયા હતા, જેના પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। જો કે થોડા સમયમાં પોલીસ કાફલો આવી જતા લોકોને સમજાવતા લોકો ઊભા થઈ ગયા હતા અને વાહન વ્યવહાર શરૂ થયો હતો। એ ડિવિઝન પોલીસ મથકના PI PR વાઘેલાએ સમયસરની કામગીરી કરી લોકોને સ્પીડ બ્રેકર તેમજ પોલીસ પોઈન્ટ ઊભો કરવાની ખાતરી આપી લોકોના આક્રોશને શાંત કર્યો હતો। નર્મદા ચોકડીથી દહેજ તરફ જવાના રસ્તા પર આવતા મડુલી સર્કલ અને અન્ય વિસ્તારોમાં વારંવાર જીવલેણ અકસ્માત સર્જાતા આજુબાજુની સોસાયટીમાં રહેતા રહીશોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે। એટલું જ નહીં પરંતુ સોસાયટીના રહીશો દ્વારા સ્પીડ બ્રેકર તેમજ પોલીસ પોઈન્ટની માગણી કરવામાં આવી હોવા છતાં તે ન સંતોષાતા લોકોમાં આક્રોશની લાગણી ફેલાઈ ગઈ હતી। મારું હું નામ જીતેન્દ્ર કુમાર ત્રિભુવનદાસ પ્રજાપતિ, અહીં મંગલદીપ સોસાયટીમાં રહું છું, નંદેવાર ઓવરબ્રિજ પાસે। અહીંયા આગળ અમારે વારંવાર લક્ઝરીઓનું એક્સિડન્ટનું બધી બહુ તકલીફ એવી ઊભી થઈ છે કે અહીંયા જે કંપનીની લક્ઝરીઓ જતી હોય છે તે કોઈ અહીંયા આગળ ઊભું રહેવા તૈયાર નથી। વારંવાર અધિકારીને અમે રજૂઆત કરી કે અહીંયા આગળ અમારે સ્પીડ બ્રેકર જોઈએ છે, તો અધિકારી એવું કહે છે કે અમારી અંદર નથી આવતું, તો અંડરમાં કોણ આવે છે? અહીં કોઈ માણસ મરી જાય તો કોના અંડરમાં થાય? આજે એક બાળકીનું 4 થી 5 વર્ષ બાળકીનું આજે મૃત્યુ થયું છે, એ ઘડી એક લક્ઝરીવાળાએ ઠોકીને એને બાળકીને મારી નાખી છે। એની મમ્મીની તબિયત અત્યારે સિરિયસ છે, એના પપ્પા બી અત્યારે સિરિયસ છે, હોસ્પિટલમાં લઈ ગયા, બાળકીનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે। અને અહીંયા ઘડી કંપનીઓવાળા જે બી જાય છે તો અહીંયા ઘડી આજુબાજુ અહીંયા ઘડી બાઇકો જથરવથર મૂકીને જતા રહે છે। બીજું કે અહીંયા ઘડી લારી ગલ્લા માટે બી અમે વારંવાર અહીંયા ઘડી અમને રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનની અંદર ને દરેક અધિકારીને કે ભાઈ અહીંયા ઘડી અમારી સોસાયટીમાં વરવાનો રસ્તો છે અને લોકો ચા પીવા નાસ્તો કરવા બી અહીંયા ઘડી ઊભા થઈ જાય છે, અને અહીંયા ઘડી ઊભા થાય એટલે અમારે ત્યાંથી આમ જવું હોય વરવું હોય તો અમારે એને ફોન કરીને બોલાવવા પડે, કાં તો એને અમારી ગાડી ઊભી કરીને ટ્રાફિક જામ કરવો પડે છે। અમારી માંગ એક જ છે કે અહીંથી અમારા નંદેવા રોડ પરના જેટલા બી લારી ગલ્લા છે, બાઇકો મૂકે છે, એ બધું હટવું જોઈએ। પ્લસ અહીંથી અમારે મોટા 4-4 સંખ્યાની અંદર જેવા નબી અહીંયા શેરપુરાની અંદર બમ્પ બનાવ્યા છે, એવા બમ્પ અમારે બેઉ સાઈડે અહીંયા ગાડી જોઈએ। અહીંયા ગાડી સોસાયટી વિસ્તાર છે, પ્લસ અહીંથી 5 થી 6 સ્કૂલો આવેલી છે, નાના નાના બાળકો અહીંથી રોડ પાસાર કરવા માટે જાય છે, તો કોઈ લક્ઝરીવાળા કે કોઈ ટ્રકવાળા ઊભા નથી રહેતા અને વારંવાર અઠવાડિયામાં 3 થી 4 દિવસ એક્સિડન્ટ થાય છે, અને વ્હીકલ અહીંથી ડાયવર્ઝન કરો અમારી એવી માંગ છે। બીજું
अमार अँ गाड़ी नंदेवार मंगलदीप सोसायटी लई ने श्रवण चौकड़ी सुधीनी अंदर जेटला भी धंधावाड़ा गाड़ियों वाला जे छे टायर चेन्जिंग वाला ने बधा एमनी 24 कलाक गाड़ियों रोड पर पड़ेली होय छे पण एमने कोई हटावा तैयार नथी एनी लीधे त्रण व्हीकलनो जे जाय एवो रोड छे एनी जग्याए बे व्हीकल मांडमांड निकळी शके छे। अमारी वारंवार रजूआत होवा छतां आ वस्तुनुं निराकरण नथी आवतुं। अत्यारे तो पीआई साहेबे आवीने अमने बाहेधरी આપી છે કે અમે તાત્કાલિક અહીંયા ગાડી કરીએ છીએ તો અમે એટલા માટે આ રોડ ટ્રાફિક ખુલ્લો કર્યો છે, બાકી અમે 3 કલાકથી ચક્કા કામ કરેલો છે અને જો નહીં થાય આ વસ્તુ પીએસઆઈ સાહેબે અમને જે બાહેધરી આપી છે જો 2 દિવસની અંદર એ નહીં થાય તો અમે ફરી ચક્કા જામ કરીશું અને પછી તો અમને કોઈ હટાઈ નહીં શકે અહીંથી। એમાં એક્સિડન્ટ થવાથી વારંવાર અધિકારીઓને મારે રજૂઆત કરવા છતાં, 1 વર્ષથી રજૂઆત કરવા છતાં પણ બમ ના બનાવ્યા, આજે દીકરીનો જાન ગુમાવવો પડ્યો છે। એ જાન ગુમાવવાથી આજે અમે બધા જ સોસાયટીના ભાઈઓ ભેગા થયા છે અને ટ્રાફિક જામ કર્યો છે કે આ વસ્તુનો નિકાલ થવો જોઈએ, 4 બમ બનાવવા જોઈએ કે જેથી ટ્રાફિકને કંટ્રોલમાં કરી શકે અને પોલીસ ખાતા તરફથી જે 1 પોલીસ ખાતું મૂકવા પોલીસને મૂકવામાં આવે છે એની માટે 4 મૂકવામાં આવે કે ચારે બાજુ ટ્રાફિક છે એટલે ધ્યાનમાં રાખવું કે અને વારંવાર દંડેલો બ્રિજ તૂટી ગયા પછી બી ટ્રાફિક જાય છે અને બાજુમાં આ સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ બી બનાવવો જોઈએ અને આને ખરેખર તો એમ કહું કે ધારાસભ્યશ્રી છે અને પ્રશાસનને હું મારી રજૂઆત કરું છું કે સિયાસરી વનમાં લઈને કે જ્યારે નંદેલા બ્રિજથી લઈને સમર ચોકડી સુધી લાઇટ જો કરવામાં આવે તો બી એનો ઉકેલ આવી શકે છે કે જે તો ટ્રાફિકમાં થાય તો લોકોને ધ્યાન પર રહી શકે છે અને સાથે સાથે વારંવાર રજૂઆત કરવા છતાં જો એનો અધિકારી જે આ કાળા ખાન કરવામાં આવે અને જો આ પીએસઆઈ સાહેબે અમને બાહેધરી આપી છે તો જો 3 દિવસમાં જો એનો નિકાલ કરવામાં ના આવશે તો ફરી પાછું આ તબક્કે અમે આંદોલન કરવામાં આવશે અને ટ્રાફિક જામ કરવામાં આવશે એના જે બી પ્રશાસન જે બી અમારી પર કાર્યવાહી કરવામાં આવશે એને અમે સાખી લેવાના નથી। અંગલેશ્વરના પીરામણ ગામ પાસેથી અજમેરથી બાંદ્રા જતી ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન ઓવરહેડ કેબલ તૂટી પડતા સુરત મુંબઈ જતો રેલવે વ્યવહાર ખોરવાયો હતો। ઓવરહેડ કેબલ તૂટી જવાના કારણે 2 લોકલ ટ્રેનને રદ કરવામાં આવી હતી, જ્યારે 5 જેટલી ટ્રેનોને વચ્ચેના સ્ટેશન પર અટકાવી દેવામાં આવી હતી। જો કે ઓવરહેડ ઇક્વિપમેન્ટ વાન સાથે રેલવેનો સ્ટાફે દોડી આવીને યુદ્ધના ધોરણે કેબલનું સમારકામ હાથ ધરી રેલ વ્યવહારને પુનઃ શરૂ કર્યો હતો। અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસેના પીરામણ ગામ નજીક અજમેરથી બાંદ્રા જતી ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક ઓવરહેડ કેબલ તૂટી જતાં ટ્રેન પીરામણ રેલવે બ્રિજ ઉપર જ અટકી ગઈ હતી। ઘટનાની જાણ અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા રેલવે ડિવિઝનમાં કરવામાં આવતા દોડધામ મચી ગઈ હતી। જો કે રેલવે વિભાગ દ્વારા અજમેર બાંદ્રા ટ્રેનને ઘટના સ્થળેથી અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પરત ખસેડવામાં આવી હતી। આ ઘટનાના પગલે રેલવે ઓવરહેડ ઇક્વિપમેન્ટ વાન સાથે ટેકનિકલ સ્ટાફ દોડી આવ્યો હતો અને યુદ્ધના ધોરણે તૂટી ગયેલા 25,000 વોલ્ટના કેબલને બદલવાની કામગીરી હાથ ધરી હતી। આ ઘટનાના પગલે 2 મેમુ રદ કરવામાં આવતા નોકરિયાત પાસ હોલ્ડર વિદ્યાર્થીઓ સહિત મુસાફરો અટવાઈ ગયા હતા, જ્યારે 5 જેટલી સુપરફાસ્ટ ટ્રેનને વચ્ચેના સ્ટેશન ઉપર અટકાવી દેવામાં આવી હતી। જો કે આ કામગીરી દરમિયાન 3 જેટલી સુપરફાસ્ટ ટ્રેનને ડાઉન ટ્રેક ઉપરથી પસાર કરવામાં આવી હતી। કેબલના સમારકામ બાદ ટ્રેન વ્યવહારને પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। અંકલેશ્વરની પ્રતિમ ચોકડી નજીક આઈસીઆઈસીઆઈ બેંક સામે રોડની બાજુમાં પાર્ક કરેલ કારના દરવાજાનું કાચ તોડી રોકડ રકમ અને લેપટોપ મૂકેલ બ્રીફકેસની ચોરી કરી ગઠ્ઠીઓ ફરાર થઈ જતાં શહેર પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા તુહિન રામનાથ લવાનિયા બ્રીફકેસમાં રોકડા રૂપિયા 25,000 અને 25,000નું લેપટોપ તેમજ 2 પાનકાર્ડ મૂકી પોતાની સિયાસ કારમાં બ્રીફકેસ મૂકીને પ્રતિમ ચોકડી નજીક આવેલ એક્સિસ બેંકમાં ચેક નાખવા આવ્યા હતા। તેઓએ આઈસીઆઈસીઆઈ બેંકની સામેના રોડની બાજુમાં કાર પાર્ક કરી એક્સિસ બેંકમાં ચેક નાખવા માટે ગયા હતા। તે દરમિયાન ગઠિયાએ કારના દરવાજાનો કાચ તોડી બ્રીફકેસની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। તુહિન લવાનિયા પરત આવતા તેઓની કારનો કાચ તૂટેલો જોતા અંદર તપાસ કરતા રોકડ રકમ અને લેપટોપ મૂકેલ બ્રીફકેસની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। આ અંગે તેઓએ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે રોકડા રૂપિયા 25,000 અને 25,000નું લેપટોપ મળી કુલ રૂપિયા 25,000ના મુદ્દામાલ ભરેલ બ્રીફકેસની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। માનવી સ્વાર્થી હોવાના ઘણા ઉદાહરણો જાણવા મળી રહ્યા છે, ત્યારે એક ભેંસ કે જે માનવીના કુટુંબનું ભરણ પોષણ કરતી હતી તેનું મોત નિપજતા નિષ્ઠુર માનવીએ મોત પામેલ ભેંસને ટ્રેક્ટર વડે ખેંચી હતી અને તેની અંતિમ ક્રિયા પણ કરી ન હતી। મનુષ્ય કેટલો સ્વાર્થી છે તે આ ઘટના જાણી અને જોઈને કહી શકાય તેમ છે। ધોળીકુઈ ખાતે નવા બનેલ હનુમાનજી મંદિર પાસે એક ભેંસ કોઈક કારણોસર મૃત્યુ પામેલ હતી। કલાકો પડી રહ્યા બાદ સ્થાનિકો દ્વારા તેના માલિકને શોધી ભેંસને અંતિમ ક્રિયા કરવા સારું લઈ જવાનું કહેતા ભેંસના માલિક દ્વારા ભાડે ટ્રેક્ટર લઈ આવી માણસાઈ પણ શરમાઈ જાય એટલી હદે જઈ ભેંસને ટ્રેક્ટર વડે ઘસેડીને લઈ જઈ
દાંડિયા બજાર દસાસો મેઘ ઓવારે ખુલ્લામાં છોડીને જતો રહેતો હતો ત્યારે દાંડિયા બજાર ખાતે આવેલ સ્મશાને અગ્નિદાહ માટે આવેલ ડાઘો ઉપસે થતાં ત્યાંથી ફરીવાર ઘસડીને જાળીઓમાં નાખીને જતો રહ્યો હતો। વાહ માનવી તારી શું માણસાઈ, જે ભેંસના દૂધે ઘર પરિવાર ચલાવ્યું તેના મૃત્યુ બાદ તેની અંતિમ ક્રિયા પણ ન કરી, માનવ કેટલો નિષ્ઠુર બની ગયો છે તે જાણવા માટે આ બનાવ કાફી છે। નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે તેજસ્વી તાલાવનો સન્માન સમારંભ યોજાયો હતો। નારાયણ વિદ્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, શાળાના ભૂતપૂર્વ આચાર્ય વિજય સિદ્ધરિયા, શાળાના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ, ભરતભાઈ સલાટ તથા લીગલ એડવાઇઝર રવિકાંત મહેતા ઉપસ્થિત રહ્યા હતા। આ સમારંભમાં SSC HSC બોર્ડ પરીક્ષામાં ઉજ્જવળ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ધોરણ 5-11 સાયન્સ કોમર્સમાં સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે શિલ્ડ તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ સાથે જ ગુજરાત રાજ્ય દ્વારા યોજાયેલ કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યકક્ષાએ ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા તેમના માર્ગદર્શક શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતું પ્રવચન કર્યું હતું તેમજ સફળ કારકિર્દી માટે મહેનત કરવા અપીલ કરી હતી, સાથે જ સફળ કારકિર્દી અંગે શુભેચ્છાઓ પણ પાઠવી હતી। સદર કાર્યક્રમનું આયોજન શાળાના ડાયરેક્ટર તથા આચાર્ય ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। હું ઇન્ટરેક્ટ કરીશ તમારી સાથે, તમને થોડું પૂછીશ પણ કરો। આપણે એવી જગ્યાએ છીએ અને એવી જગ્યાએ આજે કે ભરૂચ આખા ઇન્ડિયાની અંદર સૌથી વધારે ઇન્ડસ્ટ્રીઝ ધરાવતો, વેરાયટી ઓફ ઇન્ડસ્ટ્રીઝ એટલે બધી જ પ્રકારના ઉદ્યોગો ભરૂચની અંદર છે। એ કેમિકલ હબ બનવા જઈ રહ્યું છે અને જ્યારે કેમિકલ હબ બનવા જઈ રહી હોય ત્યારે આપણી પાસે બહુ સરસ ઓપોર્ચ્યુનિટી છે ગુજરાતમાં આપણે ભણીએ એટલા માટે। 2000 સાલમાં આપણી પાસે ખાલી 21 યુનિવર્સિટી હતી ગુજરાતમાં, આજે કેટલી યુનિવર્સિટી છે ખબર છે? 103 યુનિવર્સિટી। શું ભણવું છે આપણે એ નક્કી આપણે કરવા, આપણી પાસે આટલા સરસ શિક્ષકો છે, આટલું ગાઈડન્સ મળે છે, આટલી એનર્જેટિક સ્કૂલ છે, આપણા માર્ગદર્શકો છે, આપણા ટીચર્સ છે, પેરેન્ટ છે, શુભેચ્છકો છે, શું બનવું છે? જે ધારો એ બની શકો, જે ધારો એ ભણી શકો એ આ ગુજરાત છે। જૈન ધર્મમાં કઠિન તપશ્ચર્યાનું આગવું મહત્વ હોય છે, સાથે જ જલયાત્રાનું પણ મહત્વ હોવાના પગલે ભરૂચ પંથકમાં જૈન ધર્મીઓ દ્વારા જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ પંથકમાં ખૂબ મોટી સંખ્યામાં જૈન ધર્મીઓ વસવાટ કરી રહ્યા છે, ત્યારે હાલ વિવિધ વિસ્તારોમાં આવેલા જૈન દેરાસરો ખાતે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। હાલના દિવસોમાં જૈન ધર્મીઓ વિવિધ કઠિન તપશ્ચર્યા કરી રહ્યા છે, જેના એક ભાગરૂપે આજે તારીખ 2 સપ્ટેમ્બરના દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જળયાત્રા અંગેની વિગતો જોતા ભરૂચ જૈન મહાતીર્થ દ્વારા આજે જળયાત્રાનું આયોજન કરાયું હતું। આ યાત્રા શ્રી માળીપુરથી નીકળી હતી તેમજ શક્તિનાથ વિસ્તારમાં આવેલ જૈન દેરાસર ખાતે પહોંચી હતી। વાસ્તે ગાતે નીકળેલ આ જળયાત્રાના પગલે લોકોમાં ધાર્મિક આકર્ષણ ઊભું થયું હતું, વિવિધ પૂજા તેમજ આરાધના કરવામાં આવી હતી અને જળયાત્રા પરત શ્રી માળીપુર દેરાસર ખાતે પહોંચી હતી। યાત્રા દરમિયાન જૈન અગ્રણી ભરતભાઈ પૂનમચંદ શ્રોફ તરફથી તમામ ભરૂચના જૈન સંઘ માટે સાત્વિક જમણની વ્યવસ્થા ઊભી કરાઈ હતી। આજની આ યાત્રામાં જૈન સમાજના ભાવિક ભક્તો તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના વિવિધ માર્ગ ઉપર પડેલા ખાડાને લઈ કોંગ્રેસ દ્વારા નેત્રંગ ખાતેથી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। નેત્રંગ તાલુકા યુવા કોંગ્રેસ સમિતિએ અનેક રજૂઆત કરી હોવા છતાં તાલુકામાંથી પસાર થતા બિસ્માર માર્ગોનું પેચવર્ક નહીં કરવામાં આવતા આજ રોજ સ્વખર્ચ પેચવર્કની કામગીરી હાથ ધરી વિરોધ નોંધાવ્યો હતો। જોકે પોલીસે વિરોધ કરી રહેલા 24 આગેવાનોની અટકાયત કરી હતી। ભરૂચ જિલ્લામાં ચોમાસા દરમિયાન ખાબકેલા ભારે વરસાદના પગલે નેશનલ હાઈવે નંબર 48 સહિતના અત્યંત જરૂરી કહી શકાય તેવા માર્ગો ધોવાઈ જતા બિસ્માર બન્યા છે, જેને પગલે અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે। સાથે વાહન ચાલકોને ખાડાઓને લઈ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ખાડાઓના પગલે ગુરુવારની રાત્રે નેત્રંગ ડેડિયાપાડા માર્ગ ઉપર કૂપ ગામના બસ સ્ટેન્ડ નજીક એક પરિવારની કાર ખાડામાં પડ્યા બાદ ડેમના પાણીમાં ગરક થઈ જતા દંપતી સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા। આવી ઘટના બાદ પણ તંત્ર દ્વારા માર્ગોનું પેચવર્ક નહીં કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે અનેકવાર રજૂઆત કરવા છતાં માર્ગની મરામત નહીં કરાતા નેત્રંગ તાલુકા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેશ વસાવા, ઉપપ્રમુખ મોહસિન ખાન પઠાણ વિગેરેની આગેવાનીમાં સ્વખર્ચે પેચવર્ક
કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શન કરી રહેલા 24 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। તંત્ર દ્વારા બે દિવસમાં પગલાં નહીં લેવામાં આવે તો જિલ્લાના તમામ માર્ગો બ્લોક કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ઝઘડિયા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એપીએમસીના 15 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા। આજરોજ એપીએમસીના પ્રમુખ તરીકે દીપક પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રિયાંક પ્રકાશભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। દીપક પટેલને પ્રમુખ પદે અને એજીએસજી ગ્રુપના પ્રમુખ પ્રિયાંક દેસાઈની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવતા ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, કારોબારી અધ્યક્ષ રીતેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત સભ્ય મહેન્દ્રસિંહ વાસદિયા દ્વારા બિનહરીફ થયેલા તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। 2/9/2022 રોજ ઝઘડિયા એપીએમસીની સભાપતિ અને ઉપસભાપતિની જે ચૂંટણી હતી, જે એજન્ડા હતા, એમાં ઝઘડિયા એપીએમસીના ચેરમેન તરીકે દીપક કુમાર જીવણભાઈ પટેલ બિનહરીફ વરણી થઈ છે અને પ્રિયાંક કુમાર પ્રકાશભાઈ દેસાઈ ઉપપ્રમુખ તરીકે એમની વરણી થઈ છે। અને આ બધું ઝઘડિયા એપીએમસીની આગળ પણ બોર્ડ હતું અને એ બિનહરીફ થયું છે। આખી પેનલ અમારી બિનહરીફ થઈ છે, જે અમારા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાહેબ અને અમારા જિલ્લા અધ્યક્ષ શ્રી મારુતિસિંહ આટોદરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અને અમારા ઝઘડિયા તાલુકાના સંગઠનની તાકાતથી અમે અમારું બોર્ડ એપીએમસી બોર્ડ અમારું બિનહરીફ જાહેર થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગ આપવા આજે રાજ્યની 8 મહાનગરપાલિકા માટે રૂપિયા 50 કરોડની ફાળવણી કરી છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના વિકાસના કામો માટે આ ફાળવણી કરવામાં આવી છે। આ રકમમાંથી મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ જેવી ભૌતિક આંતરમાળખાકીય સુવિધા માટેના કામ હાથ ધરવામાં આવશે। વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે અનુસૂચિત જનજાતિ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જીપીએસસી વર્ગ 1 અને 2 માટેની વિનામૂલ્યે કોચિંગ અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ઇન્ચાર્જ આચાર્ય પ્રાધ્યાપિકા ડૉક્ટર શર્મિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ઉદિશા સમિતિ અંતર્ગત અનુસૂચિત જનજાતિના સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે જીપીએસસી વર્ગ 1 અને 2 માટેના વિનામૂલ્યે કોચિંગ અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત અને લિબર્ટી એકેડેમીના સંયુક્ત ઉપક્રમે અનુસૂચિત જનજાતિ કેટેગરીના સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે જીપીએસસી વર્ગ 1 અને 2 માટેના વિનામૂલ્યે કોચિંગનું આયોજન કરવામાં આવનાર છે। ઇન્ચાર્જ આચાર્ય પ્રાધ્યાપિકા ડૉક્ટર શર્મિલાબેન પટેલ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। લિબર્ટી કેરિયર એકેડેમી ભરૂચના બ્રાન્ચ મેનેજર લોકેશ જૈન દ્વારા કોલેજના સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કોચિંગ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રીત, જીપીએસસી વર્ગ 1 અને 2 પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની રીત, વિનામૂલ્યે કોચિંગ યોજનામાં વિદ્યાર્થીઓને કયા કયા લાભ મળશે તથા જીપીએસસી પરીક્ષાના મહત્વ અંગેની સમજૂતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કોલેજના 80 વિદ્યાર્થીઓ તથા 7 પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનના કોમ્યુનિટી હોલ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી, જેમાં 300થી વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। નસવાડી તાલુકાના જૂના અને જાણીતા બીજેપી પાર્ટીના વરિષ્ઠ નેતા સોમાભાઈ ગોકળભાઈ ઉર્ફે સોમા ગોકળ ખડકિયાવાળા અને સંખેડા તાલુકાના અને નસવાડી તાલુકાના ધારાસભ્ય અભિષેક તળવીના માનીતા તરીકે જાણીતા કનુભાઈ તળવી તેમજ નસવાડી ગામના પત્રકાર ફરીદ કુરેશી સહિત અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। તમામે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતા અનેક લોકો અચંબામાં પડી ગયા હતા। નસવાડી તાલુકામાં પણ ડુંગર વિસ્તારના અને નસવાડી તાલુકાના ગામડા વિસ્તારના આદિવાસી લોકો અને ભાજપ પાર્ટીના અનેક જૂના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આવનાર સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં અનેક રાજકીય નેતા પક્ષપલટો કરશે તેવી લોકચર્ચા ચાલી રહી છે। આ લોકોએ ગ્રુપ તરીકે ઉપયોગ કર્યો મારો અત્યાર સુધી ગ્રુપ તરીકે અને બેનિફિટ જ લીધા મારી પાસે, એમણે કશું આપ્યું નથી। એટલે 32 વર્ષે મેં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફાઉન્ડર આ પાર્ટીનો ફાઉન્ડર હતો। આજે મારે પાર્ટી છોડવી પડી છે, કારણ શું? કારણ એ જ કે આ લોકોએ લોકોના કામ તો કર્યા નથી જ,
અને સાથે સાથે આપણો ઉપયોગ કર્યો દર વિધાનસભા વખતે દરેક વિધાનસભા વખતે આપણે ચેલેન્જથી આ લોકોનું મત અપાવતા અને ગામડામાં જાતે ફરતા એનું આયોજન જાતે કરતા છતાં આજની તારીખમાં કોઈનું કામ લઈ ગયા હોય તો એ ફોન ઉપાડવાની તૈયારી આ લોકોની નથી અને બધા કામો આપણે એવું નથી કહેતા કે બધા કામ બોગસ થાય છે પણ 80% કામો છે ને એ બોગસ જ થાય છે અને એની અંદરથી પૈસા ઉઠી જાય છે અને આ લોકો પર્સન્ટેજ લીધા વગર ધારાસભ્યો સંસદસભ્યો લોકોને ગ્રાન્ટ ફાળવતા નથી ગ્રાન્ટો પોતાની વેચવાનો ધંધો કર્યો છે એટલે તો આ ભાજપ ઉપર બધા લોકો બીખવાયા છે તમે આ પાર્ટીમાં જોડા તમને કેવું લાગે છે પાર્ટીમાં પહેલેથી જ છું 5 વર્ષથી છું મેં પછી કઈ ગાયબ થઈ ગયા ગાયબ પાસે નથી થયા પણ થોડું પાર્ટીનું થોડું કામકાજ ઓછું થઈ ગયું એટલે અમે ન થયા મોટા મિયા માંગરોલ વાણિયાવાદ વિસ્તારમાં ખુશીબેન પારસકુમાર શાહ પારસકુમાર શાહ અને જીનલબેન પારસકુમાર શાહની પુત્રીએ 8 દિવસની ઉગ્ર તપસ્યા કરી જેને 28 આરાધના કહેવામાં આવે છે આ ઉગ્ર તપસ્યા ખુશીબેને કરી હતી જૈન ધર્મ મુજબ ફક્ત ઉકાળેલું ઠારેલું પાણી પીવાતું હોય છે અનાજ કે ફળફળાદી ગ્રહણ કર્યા વગર આ તપસ્યા કરવાની હોય છે આજે તેઓને પારણા કરાવવામાં આવ્યા હતા શ્રી વાસુપૂજ્ય જીનાલય સ્ટેશન રોડ વાણિયાવાડ 8 દિવસ શુદ્ધ મંત્રોચ્ચાર સાથે સંગીતના તાલે કરાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માંગરોળ જૈન સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું દુનિયાની સૌથી પ્રાચીન અને ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપાયેલ શ્રામણિક જૈન પરંપરા અને એ પરંપરાનું સૌથી ઊંચું શિખર એટલે પર્યુષણ મહાપર્વ પર્યુષણ મહાપર્વ એ જૈનો દ્વારા ઉજવાતો સૌથી મોટું તહેવાર છે અને એમાં દર વર્ષે 8 દિવસના મહાપર્વના દિવસોમાં તપસ્યા સ્વાધ્યાય પ્રતિગમણ ઔષધ આ અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે એમાં આજે પારસભાઈની દીકરી ખુશી દ્વારા 8 દિવસની 28 એટલે કે 8 દિવસના નકોરડા ઉપવાસ કરવામાં આવ્યા છે જે ખરેખર ખૂબ જ અનુમોદનીય છે 8 દિવસમાં આ નાની દીકરીએ અન્નનો એક પણ દાણો મોઢામાં મૂક્યો નથી ફક્ત ઉકાળેલું પાણી સવારે સૂર્યાસ્તની 48 મિનિટ પછી સાંજે સૂર્યાસ્ત સુધી એટલે આપ સમજી શકો છો કે આ કેટલું કઠિન અને કઠોર તપ છે આજે આપણે આ તપની અને દીકરી ખુશીની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી સુરત દ્વારા આયોજિત સુરત ગ્રામ્ય તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા અને યુવા ઉત્સવનું આયોજન માંગરોળ તાલુકાની વાંકલ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું તાલુકા કક્ષાની સ્પર્ધામાં લોકનૃત્ય રાસગરબા સમૂહ ગીત ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા તબલાવાદન હાર્મોનિયમ વાદન અને એકપાત્રીય અભિનય હળવું કંઠ્ય સંગીત લગ્નગીત સુગમ સંગીત જેવી તમામ સ્પર્ધાઓમાં માંગરોળ તાલુકાના 550 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળ ઉમરપાડા વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા જિલ્લા ભાજપ મહામંત્રી દીપકભાઈ વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામિત તાલુકા વિકાસ અધિકારી BD સિસોદિયા મામલતદાર AC વસાવા તૃપ્તિબેન મૈસુરિયા ડૉક્ટર યુવરાજસિંહ સોનારિયા તથા તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ રજૂ કરેલ કૃતિ નિહાળીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ગણપતસિંહ વસાવાએ ગ્રામ્ય કલા મહોત્સવમાં બાળકોની પ્રતિભા ખીલે છે અને આગળ જઈ શકે છે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માંગરોળ તાલુકાના શિક્ષણ પરિવારની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું દરેક તાલુકાની અંદર આ કલા મહાકુંભ અને યુવા ઉત્સવ ધૂમધામથી સમગ્ર ગુજરાતમાં ઉજવાઈ રહ્યા છે એના જ ભાગ સ્વરૂપે અહીંયા આપણે સૌ ઉપસ્થિત થયા છે આ માંગરોળ તાલુકાના ઉત્સવમાં આજે જે નાના નાના બધા ભૂલકા વિદ્યાર્થી મિત્રો ખૂબ સુંદર રીતે તૈયાર થઈને અનેક પ્રકારની કૃતિઓ લઈને અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને થોડી કૃતિઓ માણવાનો મને પણ અવસર મળ્યો ત્યારે તમામ દીકરા દીકરીઓએ જે પ્રકારે મહેનત કરીને તૈયારી કરી છે એ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને પણ લાખ લાખ અભિનંદન આપું છું
અંગ્રેશ્વર શ્રીજીના દર્શનાર્થે પંડાલોમાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે. બે વર્ષ બાદ ગણેશ ઉત્સવમાં પુનઃ ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રીજી ભક્તો માટે આયોજકો દ્વારા પણ વિવિધ થીમ આધારિત પંડાલ અને શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. કોરોના કાળને લઈ જ્યાં પંડાલોમાં ભક્તો જૂજ સંખ્યામાં જોવા મળતા હતા ત્યાં હવે ધીરે ધીરે ભીડ જામી રહી છે. ચાલુ વર્ષે ગણેશ ઉત્સવમાં આયોજકોમાં અને શ્રીજી ભક્તોમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયોજકો દ્વારા ચાલુ વર્ષે શ્રીજી દર્શન માટેની વિશેષ થીમનું આયોજન કરીને પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાંક ગામડાની રોનક તો ક્યાંક ટીવી શોની થીમ તો ક્યાંક ગુફામાં દર્શન જેવા અનેક પ્રકારના પંડાલમાં શ્રીજી બિરાજમાન થયેલ જોવા મળી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ નજીકના મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. સ્કૂલે જતી 5 વર્ષની માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ મોત. બાઇક સવાર દાદા અને માતાને ઈજા. ડ્રાઈવર ફરાર. ઘટના બાદ લોકોએ કર્યો ચક્કાજામ. પોલીસ તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર અને પોલીસ ફંડની ખાતરી આપતા લોકો શાંત થયા. અંગલેશ્વરના પિરામણ ગામ પાસે રેલવે અપલાઇનનો કેબલ તૂટ્યો. અજમેર બાંદ્રા મુંબઈ જતી ચાલુ ટ્રેન ઉપર કેબલ તૂટીને પડ્યો. કોઈ જાનહાનિ નહીં. 2 લોકલ ટ્રેન રદ કરવામાં આવી. 5 જેટલી સુપરફાસ્ટ ટ્રેનોને અટકાવાઈ. ઓવરહેડ ઇક્વિપમેન્ટ વાન રેલવે સ્ટાફે યુદ્ધના ધોરણે કેબલનું સમારકામ હાથ ધરી રેલ વ્યવહાર સર્વ કર્યો. અંગલેશ્વરની પ્રતિમ ચોકડી પાસે રોડની બાજુમાં પાર્ક કરેલ કારનો કાચ તોડી બ્રીફકેસની ચોરી. બ્રીફકેસમાં 25,000 રોકડા અને લેપટોપ મૂકેલું હતું. આજીવન જે પશુએ જીવન ગુજરાન કરવા સાથ આપ્યો તે દૂધ આપતી ભેંસ મરણ પામતા ટ્રેક્ટર વડે ખેંચી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.